श्री हरि पुरुषोत्तम स्वामी नारायण अवतारी है श्री मुख की वचनामृत वाणी सकल विश्व को सुखकारी है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो धर्म ये कांतिक की है वचनामृत की विशताब्दी जय हो सहजानंद की जय हो सहजानंद की जय हो सहजानंद की। सत्संगनो महिमा शुभ गुणात्मन स्वामी कहू नवरा बैठा नथी करोड़ करोड़ काम करी आ सत्संगनो महिमा आपणे आया छे कथा सांभळी छे करोड़ काम करोड़ दुकानों चलाव छो तेनु फल ब्रह्मांडनु राज मले एटलू पुण्य थाय छे। એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સાફસૂફ કરો બધાનું આટલું ફળ છે। વંદે બ્રહ્મ પુરાદિપં શ્રી સહજા મંદં ચ મૂળાક્ષરં श्रेयस्कारण सद्गुणेक निलयं श्री प्रागजिं भावत ब्रह्मोपासन धारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखम् महंतमनिशं श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचन माळामां सौने साष्टांग प्रणाम जय स्वामीनारायण। हैप्पी हैप्पी वचनामृत द्विशताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव हैप्पी हैप्पी श्री वचनामृत निरूपण भगवान स्वामीनारायण पोताना वाला वाला अति वाला भक्तनी माला लोया गामनी अंदर संतने हरिभक्तनी वच्चे फेरवी रहा छे भक्तों स्मरण करी रहा छे भक्तों गुणगान गाई रहा छे भक्तों भाव ने भक्तों ने निष्ठा ने भक्तों ने आध्यात्मिकता ने वधावी रहा छे। छेल्ला बार दिवस थी आपणे लोया प्रकरण नो त्रीजो वचनामृत वांची ने विचारी रहा छे जेमा भगवान स्वामीनारायण पोते जेने भगवान नो महिमाय सहित अने ज्ञाने सहित निश्चय होय एवा भक्तना लक्षण बतावे छे। सात लक्षणो यश महाराजे बताया कि भगवान ने संतना अर्थे शुं न थाय एना अर्थे कुटुंब नो त्याग करे लोकराज नो त्याग करे राज्य नो त्याग करे सुख नो त्याग करे धन नो त्याग करे સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે અને ત્યાર પછી વન બાય વન દાણી ફૂટે એવી રીતે મહારાજની જબાનમાંથી પોતાના વાલા ભક્તોના નામની સરવાણી ફૂટી છે। દડેસરના રાજપૂત ગલોજી ધર્મપુરના કુશળ કુંવરબાય અગત્યના પર્વતભાઈ વાંકિયા ગામના રાજભાઈ ગઢપુરના જીવબા અને લાડુબા આ બધાના સદગુણો અને આધ્યાત્મિકતાને આપણે સંક્ષિપ્તમાં સાંભળવા માટેનો સમજવા માટેનો પ્રયત્ન કર્યો। જીવબા લાડુબાના યોગની અંદર જેટલી જેટલી ભક્ત બાઈઓ આવી એ તમામને આ બંને બહેનોએ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા દ્રઢ કરાવી છે।
આ બંને ભક્ત ભાઈઓ એ ગઈકાલે આપણે સાંભળ્યું કે લાડુદાન કવિ જેવા મહાન કવિને પણ મહારાજનો રંગ લગાડી દીધો. લાડુબા દ્વારા લાડુદાન કવિને રંગ લાગ્યો એટલા માટે એમનું નામ શ્રી રંગ રાખવામાં આવ્યું. કેટલી આધ્યાત્મિક ઊંચાઈ ઉપર આ ભક્તો બેઠા હશે કે જેના શરીર ઉપર 15-15 કિલો સોનાના દાગીના હોય, માન પાન સન્માન આદર સત્કાર મળતા હોય, પ્રમાણપત્રો મળતા હોય, પુષ્પના હારો મળતા હોય, રિદ્ધિ સિદ્ધિ મળતી હોય, એ બધાનો ત્યાગ કરાવીને સાધુના કપડા પહેરાવી દે એવી પ્રકારની આ ભક્ત બાઈઓની વાણીની અંદર જ્ઞાન ગંગા વહેતી હતી, ચમત્કૃતિ હતી. તમામને મહારાજમાં જોડ્યા છે. એમનામાં ત્યાગ હતો, ભક્તિ હતી, જ્ઞાન હતું, સમજણ હતી, વૈરાગ્ય હતો, ધર્મપાલન પણ હતું. અને આવી ઊંચી આધ્યાત્મિકતા હોવા છતાં પણ લાડુબા જીવુબાએ કોઈ પણ ભક્તબાઈને પોતામાં જોડી નથી. આ છે ભક્તનું અને સાધુનું સાધુપણું. આ છે સાચી આધ્યાત્મિકતા. ભગવાનનો મહિમા જેને યથાર્થ રૂપમાં સમજાયો હોય, એ ભગવાનના મહિમાનું ગાન કરીને, ભગવાનના સર્વોપરીપણાનું ગાન કરીને, ભગવાનના લીલા ચરિત્રનું પાન કરાવીને કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે આવે અને ભગવાનમાં જોડે, ભગવાનનો મહિમા સમજાવે, ભગવાનની નિષ્ઠા દ્રઢ કરાવે, ભગવાનની આજ્ઞાની અંદર દ્રઢતા લાવે, આટલા આટલા ઉત્તમ કક્ષાના ભક્તો હતા, છતાં પણ તમામ ભક્તોનો પોતે મહિમા સમજતા હતા. ક્યારેય પણ આવી ઉચ્ચ કોણમાં જન્મ પામેલી ભક્ત બાઈઓએ કોઈના પ્રત્યે ટૂંકારો નથી કર્યો, કોઈના પ્રત્યે રાગદ્વેષ અને ઈર્ષાની ભાવના નથી રાખી, કોઈના પ્રત્યે અમને અણગમો નથી થયો, કોઈનો અભાવ અને અવગુણ નથી આવ્યો. વર્ષો સુધી મહારાજ પતિ દાદાના દરબારની અંદર રહ્યા અને ત્યાં સંતો પડ્યા પાછળ રહેતા, દેશ વિદેશના હરિભક્તોના મોટા મોટા સંઘ અને યાત્રાળુઓ પોતે આવતા હતા. એ તમામ બ્રહ્મની મૂર્તિ હોય એવું તો ન જ હોય, દરેકની અંદર ઉચ્છાવત્તા પ્રમાણમાં કોઈક ને કોઈક સ્વભાવ અને પ્રકૃતિ હોય. તેમ છતાં પણ દાદા ખાચર, લાડુબા કે જીવુબા કે જશુબા કે જમકુબા કે રામબાઈ, કોઈએ ક્યારેય પણ કોઈનો અભાવ અને અવગુણ લીધો નથી. મનમાં એવું નથી થયું કે આ ક્યાં હાલી નીકળ્યા. એના 5 દિવસ રોકાય, 5 ના 10 દિવસ રોકાય તો પણ આ ભક્ત બાઈઓને ક્યારેય પણ મનમાં એમ નહોતું થતું કે હવે અહીંથી જાય તો સારું. ભક્તોના માટે અને સંતોના માટે આ ભક્તો ઘસાયા છે. અને આ ભક્તો તો ભગવાનના માટે, ભક્તોના માટે, સંતોના માટે ઘસાઈને ઉજળા થયા છે. ભગવાન આપણને માળાના મણકામાં સ્થાન ક્યારે આપે કે જ્યારે આપણે પોતે તમામ સંબંધવાળા ભક્તો અને સંતોનો મહિમા સમજીએ, અહંકાર ન લાવીએ, ઘમંડ ન લાવીએ, ત્યાગ રાખીએ, તિતિક્ષા રાખીએ, સહનશીલતા રાખીએ, દિવ્ય ભાવ રાખીએ, અલૌકિક ભાવ રાખીએ, તમામને બ્રહ્મની મૂર્તિ માનીએ, ત્યાર પછી ભગવાન પોતે આપણા ઘરને પોતાનો દરબાર માને, પોતાનો ઘર માને અને એમને ત્યાંથી જવાનું મન ન થાય. વિચાર કરજો, ગોકુળની અંદર તો ભગવાન થોડા વર્ષો માટે રહ્યા હતા, કારણ કે ગોપીઓનો, ગાયોનો, યમુનાનો, કદંબનો, પશુ પંખીનો, વાછડાનો, તમામનો પ્રેમ હતો એટલા માટે રહ્યા હતા. પણ ભગવાન સ્વામિનારાયણ પોતે દાદા ખાચરના દરબારમાં 30-30 વર્ષ સુધી રહ્યા છે.
विचारीए तो अपने ख्याल आवशे कि आ भक्त बाईओ ने दादा खाचर ना परिवार नो प्रेम कितनी पराकाष्ठा नी भूमिका सुधी पहुंचो हशे। जीवबा ने लाडूबा हृदय थी मन थी दिल थी दिमाग थी इंद्रिय अंतकरण थी भगवान स्वामीनारायण ने वरी चुक्या हता। भगवान स्वामीनारायण ने कई पण जे न गमे एवं कई पण कार्य कर्यु नथी, विचार्यु नथी, बोल्या नथी, जोयु नथी, सांभळ्यु नथी। भक्त ने भक्त पण त्यां छे प्रगट भगवान मनुष्याकृति धारण करना पृथ्वी पर विचरता होय अने एना माटे आपणने प्रेम बंधाय, एनी साथे आपणो जोडाण थाय, एनो महिमा अने निष्ठा बंधाई जाय। तो महाराजे कहो कि आ सात लक्षणों बतावा महिमा ने ज्ञाने सही जेने निश्चय होय। पुरुष होय ते स्त्रीनो त्याग करे ने स्त्री होय ते पोताना परणेला धणीनो पण त्याग करी अने भगवाननुं भजन करे। क्यारे पण आ भक्त बाईओए पोताना शरीर पर रजोगुण नथी कर्यो। रजोगुणनो तमोगुणनो सांसारिक भावोनो त्याग कर्यो छे एटला माटे तो एमनी जबानमांथी निकळता शब्दो लड़दान कविना हृदयने विंधाई गया अने एने रंग लाग्यो के स्वामीना भगवानना साधु बनी गया। लाडूबा अने जीवबाना नामनी माळा महाराज फेरवे छे। हवे आगळ महाराज पोते आगळना एक भक्तनी वात करे छे। धर्म पूर्वावा कुशल कुंवर बाय तथा पर्वत भाई तथा राजबाय तथा जीवबाय तथा लाडूबाय तथा मोटा रामबाय तथा दादो खाचर। हवे अपने आ बदा भक्त ना नाम सांभळता आया छे। सौथी पहला गलुजीर पुरुष भक्त मा कया, परंतु महिला भक्त मा धर्मपुर ना कुशल कुंवर बाय, वांकिया ना राजबाय, गटपुर ना जीवबाय अने लाडूबाय अने मोटा रामबाय छे ते जेतपुर ना हता। ए मोटा रामबाय पोते जीवराम जोशी ना दीकरी, एमनु बाळपण नु नाम कड़वीबाई हतुं। जन्मथी संस्कारी हता, भक्त हृदय हतुं, एमनी जरा पण संसार मां जोड़ावानी लग्न करवानी लेश मात्र पण इच्छा नहोती, परंतु कुटुंबनो अने परिवारना सभ्यनो आग्रह थता एमनुं लग्न पण थयुं। परंतु एटलो बधो वैराग्य एमने हतो, एमणे नक्की कर्युं हतुं के मारे कोई पुरुषनी साथे लग्न न करवा, पुरुषનું મુખ ન જોવું, પુરુષથી દૂર રહેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું। લગ્ન થયા અને લગ્ન થયા પછી એના સાસરિયા પક્ષની અંદર તો સત્સંગનો કોઈ જાતનો યોગ હતો નહીં, એટલે જાણી જોઈને પોતે કડવીબાઈના એટલે કે રામબાઈના नियम धर्म तोड़ावा माटेनो तेओ प्रयत्न करता। जाने जोईने रोटली उपर के रोटला उपर लसण ने डुंगळी नी पेस्ट लगावी देता। आवी रीतनी हैरान परेशानी थती हती, एनी अंदर बब्बे त्रण त्रण दिवस ना आ रामबाई ने उपवास थता हता, छता पण महाराज नी आज्ञा हती के सत्संगीए क्यारे पण लुंगळी डूंगळी ने लसण न खावा, एनो यथार्थ रीते पालन करता हता। अने घणी वखत एना पतिदेवे त्यां सुधी कहू के ते स्वामीनारायण नु नाम मुकी दे, गळामांथी कंठथी काढी नाख अने अमारी रीते रहेवा मान, समाजमां अमारुं खोटुं देखाय छे। रामबाईए कहू के मरवो तो एक वखत छे, તમારાથી જેટલો ત્રાસ અપાય ને દુઃખ અપાય તેટલું આપી શકો છો, પરંતુ આ જબાનમાંથી ભગવાન સ્વામિનારાયણનું નામ દૂર નહીં થાય અને ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી છે તે નહીં નીકળે, અને ક્રોધાયમાન થયેલા
एना पतिदेवे रात ना सूती वक्त पोतानी अर्धांगिनी धर्मपत्नी जे रामबाई छे एनी छाती में खाटला नो पायो मूकी अने एना ऊपर सूतो। आना ऊपरथी आपने ख्याल आवे कि केटली आसुरी वृत्ति एना में हशे। महिला प्रत्ये आदर होवो जोईए, सन्माननी लागणी होवी जोईए, एना प्रत्ये दया ने करुणा नो भाव होवो जोईए, एनु सन्मान होवो जोईए। एनी जग्याए आ असुर अने निष्ठुर पतिदेव पोतानी पत्नी ना छाती उपर खाटको राखीने सूतो हतो। आ बधो कष्ट एमणे सहन कर्यु, परंतु भगवानना नामनो त्याग न कर्यो। भगवान जेवा भगवान परब्रह्म पुरुषोत्तम नारायण पोते संतो ने हरिभक्तनी सभा में लोयानी अंदर आ मोटा रामबाईना नामनी माला फेरवे ने पारो पाड़े ने एनु स्मरण करे एनी आध्यात्मिकता ने बिरदावे। एनी पाछळनु कारण कि जे भक्त गम्मे तेवा विघ्नो आवे अने विघ्नोना वादळो तूटी पड़े तो पण भगवान नो त्याग न करे, भक्ति नो त्याग न करे, नियम धर्म नो त्याग न करे अने दुनियाना कोई पण सुखनी इच्छा अपेक्षा न राखे, लोकलाज नो त्याग करी दे एवा भक्त ने भगवान पोते याद करे छे ने एने भक्त भगवान कहे छे। एटलो एटलो त्रास आपवामां आव्यो અને છેવટે પછી એના પતિદેવે કંટાળીને કહ્યું કે હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું, આજથી તું મારા માટે બહેન સમાન છે, હું તારો ભાઈ, અને રામબાઈએ મનમાં વિચાર કર્યો ભગવાને કૃપા કરી મારા ઉપર, આના હૈયાની અંદર પ્રેરણા કરી મહારાજ એના હૃદયમાં વસ્યાને આવા શબ્દ બોલાવડાવ્યા કે તું આજથી મારા માટે બેન સમાન છો અને હું તારો ભાઈ છું, મારે તારે વચ્ચે જે પતિ પત્નીના સંબંધો હતા એ તૂટ્યા। રામબા એટલા બધા રાજી થયા, ભગવાનની મનોમન પ્રાર્થના કરી, પ્રભુ બહુ કૃપા કરી, તમે એક પણ ક્ષણમાં વિલંબ કર્યા સિવાય રામબાઈએ પોતાને ત્યાં હજામને બોલાવીને પોતાના માથાના વાળ ઉતરાવી દીધા, મુંડન કરાવ્યું, સેંસો ચાંદો ભૂસી નાખ્યા, શણગાર ઉતારી દીધા અને સાંખ્યોગી બાઈના કપડા પહેર્યા અને તે વખતે એના સસરા પક્ષના તમામ લોકો એનો તિરસ્કાર કરવા લાગ્યા, અનાદર કરવા લાગ્યા કે તે અમારું કુળનું નાક કપાયું, અમારે સમાજની વચ્ચે અમારું મોઢું શું બતાવવું। રામબાઈએ કહ્યું કે મને મારા પતિદેવ એટલે કે તમારા દીકરાએ કહ્યું કે મારે તારે કંઈ લેવા દેવા નથી, તું મારા ભાઈ સમાન છું ને હું તારા, તું મારી બહેન સમાન છું ને હું તારા ભાઈ સમાન, સંબંધ તોડ્યા છે એટલા માટે મારે તો ભગવાન ભજવા છે। ખૂબ ત્રાસ આપવામાં આવ્યો અને તે વખતે મનોમન હૃદયથી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીને, મહારાજ તો એટલા દયાળુ હતા કે જ્યારે દુઃખો અને ઉપાધિનો પાર ન રહેતો અને પ્રાર્થના થતી ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે દિવ્ય રૂપે દેહે દર્શન આપતા અને એને સાંત્વના આપતા, આશીર્વાદ આપતા અને આવી રીતે મહારાજે દર્શન આપીને કહો કે રામભાઈ કડવીભાઈ તમે ચિંતા ન કરો, તમે પાણી ભરવાના નિશે ગામની ભાગોળમાં, જેતપુરની ગામની ભાગોળમાં ભાદર નદી છે ત્યાં પાણી ભરવા માટે જાઓ અને અમારી ઈચ્છાથી અમારી કૃપાથી અમારા સંકલ્પથી ઉપરવાસ વરસાદ થશે અને પાણી નદીમાં બે કાંઠે પૂર વહેશે અને એની અંદર તમે જંપલાવજો, જરાય ગભરાતા નહીં, ડરતા નહીં, સામા કાંઠે મારા બે પાર્ષદો ઉભા હશે, તે તમને ગઢપુર સુધી લઈ આવશે અને તમારા સંકલ્પ પૂરા થશે। અને તે વખતે
महाराज की आज्ञा प्रमाणे कड़वी बाई पोते वेली सवार ना पानी भरवाना मिशे भादर गांव भादर नदी ना कांठे आवी ने पोतानु शरीर पड़तो मुक्यो। केटलाक लोकोए जोयो पण खरो के आ बाई छे तनाती तनाती दूर जवा लागी अने सामा कांठा उपर भगवान स्वामीनारायण ना बे पार्षद दिव्य रूपे उभा हता। एमणे माथी उगाड़ी अने चालता चालता गढ़पुर नी अंदर लई आया। अंते वक्ते महाराजे लाडूबा जीवबा ने कहू कि आ बाई छे भगवान भजवा माटे आवी छे, माटे तमारा संख्य जेना उतारा छे एनी अंदर एने राखो। भगवान स्वामीनारायणे कृपा करी अने एमनु नाम रामबाई राख्यु अने कह्यु कि हवेथी तमारु नाम कड़वी नहीं, तमारी कड़वाश मात्र चाली गई छे। कई व्यक्तिना हृदयनी मननी दिमागनी दिलनी आँखोनी कड़वाश चाली जाए के जेने प्रगट भगवान में प्रतीति आई जाए, भगवान नी अंदर प्रेम थी जाए, भगवान ना जे थी जाए एना जीवन नी अंदर लेश मात्र पण कड़वाश उभी न रहे। महाराज एनु नाम हतुं रामबाई। अरे आज थी तमने बधा रामबाई तरीके ओळखशे, आ मोटा रामबाई। वर्षो सुधी दादा खाचरना दरबार नी अंदर आ भक्त बाईओनी साथे रहीने एमने भगवान स्वामीनारायण नी सेवा करी छे, भक्ति करी छे, भजन कर्युं छे। पोताना योगनी अंदर पोते कीर्तनो बहु सारा गाता हता, एटला माटे कीर्तन गान करीने पण मुमुक्षु बाईओने भगवान स्वामीनारायणमां जोड़ता हता। आवा भक्तोने आपणे कोटी कोटी वंदन करीए तो पण ओछा छे। केवो मोटो कष्ट कहेवाय, केटलो मोटो त्याग कहेवाय के मात्र आटला शब्दों कया के तारे मारे कई लेवा देवा नथी ने मुंडन करावी ने सांख्य योगी ना वेश धारण कर्या ने पोताना कपार मां सेतो चांदलो हता ते भूसी नाख्या ने भगवान ने वरी गया। पड़े पड़े एक ज अनुसंधान अमने रहतु हतु, अखंड चिंतवन रहतु हतु कि मारे भगवान भजवा छे, भगवान भजवानी, भगवान ने वरवानी, भगवान ने पामवानी, भगवान ने राजी करवानी, आवी प्रकारनी तलब जागे, जंखना जागे, लगनी लागी जाए। त्यार पछी भगवान ने कहेवू न पड़े कि तमे मने लेवा माटे आवो अने तमे मारू कांडू पकड़ो अने मारा शरण में तमारा शरण में लो, एवू कहेवू न पड़े। भगवान स्वामीनारायणना स्त्री भक्तोनी अंदर आ महान भक्तराज थया, एमनी आध्यात्मिकता ने एमना सद्गुणों ने आपणे सौ साष्टांग दंडवत प्रणाम करीए छीए। महिमानी विशेष वात आपणे आवतीकालना प्रवचनमां आज वचनामृतना माध्यमथी आपणे सांभळीशुं। अने आपणे छेल्ला 12 दिवसथी भगवान स्वामीनारायणना भक्तोनी माळा जपी रह्या छीए, फेरवी रह्या छीए, एटले आपणने ख्याल आवे कि आपणे भक्त केवा छीए, आपणो भक्त कई कक्षानो छे, आपणो सत्संगी पण कई कक्षानो छे, आपणे क्यां आगळ उभा छीए, क्यां सुधी जवानो छे, आपणे क्यां भूल थाय छे, नियम धर्म क्यां क्यां लोपाय छे, भगवानने विशे हेत छे के केम, एनी अंतरवृष्टि करवा माटे आपणे आ कथा सांभळी रह्या छीए। तमाम संतो हरिभक्तोने मारा साष्टांग दंडवत प्रणाम। जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय स्वामी।